ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના સુપ્રીમો એવા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આગામી ચૂંટણીમાં એઆઈએમઆઈના સાથે સંગઠન કરી લડવાની જાહેરાત કરતા ભાજપ અને કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે જે ધારાસભ્ય છોટુભાઈ વસાવા જાહેરાત કરીએ છીએ કે તેઓએ ઓવેસીને એઆઈએમઆઈએમના સાથે જોડાણ કરી આગામી ચૂંટણી લડશે અને તે માટે ઓવેસી સાથે ચર્ચા વિચારણા માટે તેમનું પ્રતિનિધિમંડળ હૈદરાબાદ જનાર છે છોટુભાઈ વસાએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી માત્ર આદિવાસી ઓબીસી અને લઘુમતી સમાજને મતો લેવાનું જ રાજકારણ રમ્યું છે તો હવેથી બીટીપીએ એઆઈએમઆઈએ ના સાથે ગઠબંધન કરી આગામી ચૂંટણી લડશે સાથે જે કાર્ય પદ્ધતિથી કામ કરે છે એ પણ એ બતાવે છે કે આપણાથી એ લોકો કેટલું આબળછેટ રાખે છે તો બાકીના લોકોએ શા માટે એવી પાર્ટીમાં મત આપવા જોઈએ સેક્ટર જે ખરું ને એની આખી સાજિશ છે એને આ જમીનો બધી પધરાવી દેવી છે અને કોર્પોરેટ સેક્ટરે આ બિલ બનાવ્યા છે એટલે એક મહિનાથી જે આંદોલન ચાલે છે દેશમાં કિસાનો કરી રહ્યા છે એનો નિર્ણય નથી કરી શકતા એનું કારણ કોર્પોરેટ સેક્ટર છે ના સરકાર તો એમની કતપુતલી બનીને બેઠેલી છે એટલા માટે એનો ઉકેલ આવતો નથી એ હું પોતે કહેવા માગું છું એટલે વિરોધ પક્ષ આ લોકો એને ખતમ કરવાની સાજિશ હતી આ લોકોની પણ એમાં એના એના અવેજીમાં કિસાનો આવી ગયા છે એટલે હવે આગળ જઈ શકે એવું છે નથી

ને અમે કેવી રીતના ગુજરાતની અંદર ચૂંટણી લડશું સ્થાનિક સ્વરાજની એ નક્કી થઈ જશે પણ એ વાત નક્કી છે કે એમની સાથે અમારે ગઠબંધન કરવું છે અને ગઠબંધન કરીને ગુજરાતમાં જે અન્યાય થાય છે આદિવાસી ઓબીસી માઇનોરિટી એસી એ બધાને અમે સંદેશો આપવા માગીએ છીએ કે આપણે આપણા આટલા બધા વોટ હોવા છતાં બી મત વગરના લોકો રાજ કરીને આપણું શોષણ જે કરે છે એ શોષણ અટકાવો જેટલા વોટ આપશો એ લોકોને એટલું આપણું મત આપીને મોત લેવાનું છે આમાં તો કેમ કે તમે જોયું અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન ચાલે છે અહીંયા આગળ એ ઓગણીસો ચોર્યાસીમાં કોંગ્રેસે આખા દેશની અંદર એકવીસ ઝોન બનાવેલા હતા એના ભાગરૂપે આ અહીં ચાલુ કર્યું છે આ લોકોએ ને ભાજપ દ્વારા આ દેશની અંદર સાહીઠ ઝોન બનાવવાના છે અને આખા ટ્રાઈબલ જે એરિયા છે રાજ્યોના એની અંદર આવી રીતના પ્રવેશ કરીને આદિવાસીઓને ત્યાંથી તગેડી મૂકીને પોતાના રોટલા શેકવા માટે આ ધંધો કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કરે છે એનો અમે વિરોધ કરવા માટે અમે જે પાર્ટી બનાવી છે બાકી કોઈ બી બીજી પાર્ટી ગરીબો સાથે રહીને લડશે એની સાથે અમે ગઠબંધન કરી અને જે પરિસ્થિતિ પેદા કરી છે બેરોજગારોની કોરોનાના નામે જે તે આજે શિક્ષણ બી આ દેશમાં છે નથી એક વરસથી આ શિક્ષિત જે બનાવવાનું છે બાળકોને એ આજે બંધ છે એ બની શકવાના નથી ઓનલાઈન કોણ એ કરવાના ગરીબ લોકો પાસે જ નથી મોબાઈલ ફોન કે નથી બીજું કાંઈ તો આ તો શિક્ષણની આપવાની એક સાજિશ છે આ લોકોને જે વર્ષોથી ચાલી આવે છે કેમ કે ભૂતકાળની અંદર પણ શિક્ષિત આ લોકો જ હતા જે અત્યારે શાસન વ્યવસ્થામાં છે અને આ દેશમાં જાતિવાદ પણ એ લોકોએ પેદા કર્યો છે અમારા બાપ દાદાઓએ તો જાતિવાદ નથી પેદા કર્યો એ તો બિચારા અજ્ઞાન હતા અભણ હતા જાણતા બી નહોતા તો જાતિવાદ આવ્યો ક્યાંથી મારે એમ કહેવું છે